ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણા લાંબા સમયથી વિવિધ વર્ગોની પરીક્ષા હજુ સુધી લેવાઈ નથી અને લેવાઈ છે તો તેમના પરિણામ હજુ સુધી આવ્યા નથી. તેવામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની સ્થિતિ દયનીય બની છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક માઠા સમાચાર છે. હવે ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી ચૂકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પાસેથી 111 રૂપિયાને બદલે હવે 500 રૂપિયા પરીક્ષા ફી લેવામાં આવશે, એટલે કે હવે ઉમેદવારોને અગાઉની પરીક્ષા ફી કરતા 4 ગણી વધારે ફી આપવી પડશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ આપવામાં આવશે. નોંધનીય છે કે એક તરફ ગુજરાત સરકાર દાવો કરે છે કે ગુજરાત રોજગારી આપવામાં દેશમાં અવ્વલ છે, પરંતુ એક હકીકત એ પણ છે કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો નોંધાયા છે, જેમાંથી 3,46,436 શિક્ષિત બેરોજગાર છે, જ્યારે 17,876 અર્ધશિક્ષિત બેરોજગારો છે. છેલ્લા 2 વર્ષમાં સરકાર માત્ર 1,276 બેરોજગારોને જ નોકરી આપી શકી છે. ब्यूरो रिपोर्ट, GSTV.